મહત્વનું કહી શકાય જ્યારે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે તે વચ્ચે અરવલ્લીમાં મેશ્વો નદીમાં વહેણ પાસે 14 લોકો ફસાયા છે મહત્વનું કહી શકાય અરવલ્લીમાં મેશ્વો નદીના વહેણ પાસે 14 થી પણ વધારે લોકો ફસાયા હોવાની વિગતો મળી રહી છે મોડાસાના જાલનપુર પાસે નદીમાં આ લોકો ફસાયા છે બે પરિવારના 14 લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે એનડીઆરએફ અને હેલિકોપ્ટરની મદદ માંગવામાં આવી રહી છે મહત્વનું કહી શકાય અરવલ્લીમાં ભારે વરસાદ પડી રહ્યો છે તે વચ્ચે 14 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે મોડાસામાં ખાસ કરીને ભારે વરસાદ પડ્યો હતો જેમાં બે પરિવારના 14 લોકો ફસાયા હતા હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે બે પરિવારના 14 લોકો અરવલ્લીમાં ફસાયા છે ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે મહત્વનું કહી શકાય જ્યારે ધોધમાર બેટિંગ મેઘરાજા કરી રહ્યા છે મેઘરાજાની જે તોફાની બેટિંગ છે તેમાં 14 લોકો ફસાયા છે જેને બચાવવા માટે એનડીઆરએફ અને હેલિકોપ્ટરની મદદ પણ માંગવામાં આવી રહી છે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે વચ્ચે અરવલ્લીમાં મેશ્વો નદીના વહેણ પાસે 14 લોકો ફસાયા છે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે મોડાસાના જાલનપુર પાસે નદીમાં આ લોકો ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે મહત્વનું કહી શકાય જ્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બે પરિવારના 14 લોકો પાણીના વહેણમાં ફસાયા છે જેના માટે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી રહી છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે ભારે વરસાદથી તારાજીના દ્રશ્ય સર્જાયા છે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તે વચ્ચે અરવલ્લીની જો વાત કરવામાં આવે તો અરવલ્લીમાં સતત ભારે વરસાદ યથાવત છે।